છોટાઉદેપુર લોકસભા બેઠક માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર રણજીતસિંહ રાઠવા પોતાના ગામ બારકદવાલ ખાતે મતદાન કર્યું. સવારે મતદાન કરી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન છે, જેમાં સમગ્ર ગુજરાતની 26 સીટો પર મતદાન થનાર છે, ત્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ સામાન્ય પ્રજાની જેમ લાઇનમાં ઉભા રહી અને મતદાન કર્યું હતું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે આજે 12 મુકામે અમારા આખા કુટુંબ પરિવારે મતદાન કર્યું છે. 12 મુકામે મતદારોનો ભારે ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મારી તરફેણમાં મત કરવા માટે આવી ગયા છે. આ લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ મારો વિજય થવાનો નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસ પક્ષે જે રીતે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી યુવા વર્ગના મતદારો, મહિલા મતદારો, ખેડૂત મતદારો, ખેત મજૂર મતદારો, વેપારી મતદારો, આ બધાને માટે કંઈક ને કંઈક નવી આશાઓ લઈને કંઈક ને કંઈક એમના માટે કરી છૂટવાના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વાત કરવામાં આવી છે તેના પ્રત્યે મતદારો ખૂબ ઉત્સાહિત છે. ખેડૂતો માટે અલગ બજેટની વાત કરી છે, યુવાનો માટે દેશમાં 22 લાખ રોજગારી ઊભી કરવાની વાત કરી છે. એ ઉપરાંત દરેક જે ગરીબ વર્ગના કુટુંબો છે તેમના માટે 72,000 રૂપિયાની મિનિમમ જે આવક છે એ ન્યાય યોજના હેઠળ કોંગ્રેસ આપવા જઈ રહી છે. આ મુદ્દા સાથે કોંગ્રેસ આખા દેશમાં ચૂંટણી લઈને આગળ વધી રહી છે, તેમાં ભારે સફળતા મળી છે અને મારો વિજય નિશ્ચિત છે. ઇમરાન મંસૂરી, છોટાઉદેપુર.